नमस्कार बाळ मित्रों, धोरण त्रण विषय कलसोर जेमा आपणे आगळ पाठ नंबर बे जोता हता, पोटला टपके टप, एनी अंदर आजे आपणे आगळ जोईशुं। चलो जोईए आगळ। आवुं थाय त्यारे तमने शुं थाय एनो क्रम चौरस खाणामां लखो। एक काउसनी अंदर आपवामां आवेलुं छे, नंबर एक वावाझोडुं आव्युं होय एवुं लागे, नंबर बे वरसाद आव्यो एवुं लागे, नंबर त्रण सूर्योदय थयो एवुं लागे, नंबर चार वीजळी थाय एवुं लागे। तो नंबर एक वादराना हाथीए सूंथी मोटा हूफाड़ा कर्या, वादराना हाथीए सूंथी मोटा फूफाड़ा कर्या, तो शुं आवशे? एक नंबर आवशे वावाझोडुं आव्युं होय एवुं लागे। वादराना हाथीए सूंथी मोटा फूफाड़ा कर्या, तो नंबर एक लखो वावाझोडुं आव्युं होय एवुं लागे। नंबर बे आकाशमां मोटी ट्यूबलाइट चालू थई, तो एमां नंबर त्रण लखो सूर्योदय थयो एवुं लागे। तो नंबर बेमां तीजो क्रम आपो। नंबर त्रण गुस्से थई वादरा झगड़िया, तो शुं आवशे? वावाझोडुं आव्युं एवुं लागे। गुस्से थई वादरा झगड़िया एनो अर्थ थाय के वावाझोडुं आव्युं होय एवुं लागे। तो नंबर एक आपो, तीजा ने नंबर एक आपो। नंबर चार वादराओए दिवाळी उजवी, वादराओए दिवाळी उजवी, तो शुं आवशे? वीजळी थाय एवुं लागे। तो नंबर चार आपो। नंबर चौथा वाक्यने चौथो क्रम आपो, वीजळी थाय एवुं लागे। नंबर पांच आखी धरती पर फैलाय एवडो फुवारो छोड्यो, आखी धरती पर फैलाय एवडो फुवारो छोड्यो, શું થયું? વરસાદ આવ્યો એવું લાગે। તો નંબર પાંચમાં લખો, નંબર બે વરસાદ આવ્યો એવું લાગે। તો બીજો ક્રમ આપો। નંબર છ એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મિટિંગ કરી, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મિટિંગ કરી, તો શું આવશે? આજ્ઞાઓ જોયા હશે ને, આજ્ઞાઓ શું થાય? ચમકે ને, રાતે જોયા હશે તમે, તો આકાશમાં શું ચમકે? વીજળી। તો નંબર છ ને નંબર ચાર આપો, વીજળી થઈ હોય એવું લાગે। હવે નંબર સાત ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો, તો આપણે જોઈએ ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો, તો શું થયું હશે? વરસાદ આવ્યો એવું લાગે। તો નંબર બે આપો, નંબર સાતના વાક્યને નંબર બે આપો। નંબર આઠ આકાશની પરીઓએ વાળ ધોયા, આકાશની પરીઓએ વાળ ધોયા, તો શું થયું હશે? તો વાળ ધોયા હશે। તો નંબર બે લખો નંબર આઠના વાક્યમાં, કે વરસાદ આવ્યો હોય એવું લાગે। તો આઠમામાં નંબર બે આવ્યો। હવે આગળ જોઈએ, ચાલો ગાઈએ ગીતડું, પેલા પંખીને જોઈ મને થાય, આ ગીત આપણે આગળ એનું જ્ઞાન કરી ચૂક્યા છીએ, બરાબર? તો તમારે આ ગાવાનું છે। હવે રીડિંગ ક્રિકેટની રીતે વાદરાની ગમ્મત વાંચો। હવે તમારે ઘરે બેઠા બેઠા રીડિંગ ક્રિકેટની રીતે વાદરાની ગમ્મત જે વાર્તા આપણે જોઈ ગયા એ વાંચવાની છે। હવે મોટેથી વાંચો, આ જે પેરેગ્રાફ આપેલો છે એ તમારે મોટેથી ઘરે વાંચવાનો છે, બરાબર? તો આ રીતે તમે ઘરે વાંચો મોટેથી। નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે, વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાતો સાંભળો ને, કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે, તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે, તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો, નળિયા પર પડો ત્યારે જુડો અવાજ, પતરા પર પડો ત્યારે ખણખણ જેવો, જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ 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 ટપ, તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદરા પર ઝૂલતા મેં જોયા છે, સૂરજડાળાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો, અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો, તમે મને ત્યાં લઈ જશો, બરાબર? આ રીતે તમારે વ્યવસ્થિત રીતે મોટેથી
વાંચવાનું છે. હવે આગળ જોઈએ, બાળકોને વાક્ય કોણે કહેવાય તેની સરળ સમજ આપવી. તો આ જે વાક્ય પૂર્ણ થાય બરાબર એને વાક્ય કહેવાય, જો વાક્ય અધૂરું રહે તેને પૂરું વાક્ય કહેવાય ના, બરાબર. તો આપણે આગળ જોઈશું કે આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યોનું અનુલેખન કરો. તમે જે પેરેગ્રાફ મોટેથી વાંચવાના છો એ પેરેગ્રાફમાંથી તમને જે વાક્ય ગમ્યા હોય એ બે વાક્ય તમારે આની અંદર લખવાના છે, બરાબર. હવે આગળ જોઈએ, જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ચોરસમાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો. જે વાક્ય પૂર્ણ થયેલું હોય, જે વાક્ય કહેવાય એમાં આપણે ચોરસમાં છે લખવાનું, અને જે વાક્ય ન હોય એમાં ચોરસમાં આપણે લખવાનું નથી. ઉદાહરણ આપેલું છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી, મજા પડી, અમને વાર્તા સાંભળવાની મજા પડી, આ આખું વાક્ય છે, એટલા માટે અહીંયા ચોરસમાં લખ્યું છે છે, બરાબર. એ જ રીતે આપણે અન્ય વાક્ય જોઈશું કે વાક્ય છે કે નથી, બરાબર. ચાલો જોઈએ આગળ વાક્ય છે કે નથી. અમે રોજ સાંજે બાગમાં ફરવા, અમે રોજ સાંજે બાગમાં ફરવા, વાક્ય પૂર્ણ થયું નથી, વાક્ય અધૂરું છોડી દેવામાં આવેલું છે, તો આ વાક્ય કહેવાય નહીં. તો લખો પહેલાની અંદર નથી. નંબર બે, ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, આ વાક્ય પણ અધૂરું છોડી દેવામાં આવેલું છે, પૂર્ણ થયું નથી એટલે આને વાક્ય કહેવાય નહીં. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, પછી વાક્ય છોડી દેવામાં આવેલું છે એટલે પૂર્ણ વાક્ય થયું નથી એટલે આ વાક્ય કહેવાશે નહીં. તો લખો નંબર બેમાં નથી. નંબર ત્રણ, બધા વાદરા પાણી ભરીને આવ્યા, બધા વાદરા પાણી ભરીને આવ્યા, આ વાક્ય પૂર્ણ થાય છે એટલા માટે છે, અને આવ્યાની પાછળ પૂર્ણવિરામ મૂકવાનું છે, બરાબર. કે બધા વાદરા પાણી ભરીને આવ્યા, આવ્યાની પાછળ તમારે પૂર્ણવિરામ મૂકવાનું, અને પછી ત્રીજાની અંદર લખવાનું કે છે આ વાક્ય. નંબર ચાર, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, તો આ વાક્ય પણ પૂર્ણ થાય છે એટલે આ વાક્ય છે, અને છેની પાછળ તમારે પૂર્ણવિરામ કરવાનું છે અને ચોરસખાનામાં લખવાનું આ વાક્ય છે, છે લખવાનું. નંબર પાંચ, દિલ્હી પહોંચી હું કુટુંબ મિનાર જોવા, દિલ્હી પહોંચી હું કુટુંબ મિનાર જોવા, અહીંયા વાક્ય અધૂરું છોડી દેવામાં આવેલું છે એટલે આને વાક્ય કહેવાય નહીં, એટલા માટે લખો નંબર પાંચમાં નથી, બરાબર. અહીં આપણે અટકીએ છીએ. આજે આપણે જેટલું પણ ચલાવ્યું એ બધું તમારે વ્યવસ્થિત રીતે ચોપડીમાં, નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. આભાર.